ધોરણ નવ પ્રકરણ અગિયાર ઉદાહરણ ગતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વીડિયોમાં ગતિ ઉર્જા વિશે વાત કરી હતી જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવામાં આવે છે આપણે ગતિ ઉર્જાનું સમીકરણ પણ જોયું હતું તેના બરાબર વન હાફ એમ વી સ્ક્વેર થાય જ્યાં એમ એ પદાર્થનું દળ છે અને વી એ પદાર્થનો વેગ છે તો હવે તેના પર આધારિત કેટલાક ઉદાહરણો જોઈશું પંદર કિલોગ્રામ દળની એક વસ્તુ ચાર મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે તો તેની ગતિ ઊર્જા કેટલી હશે મિત્રો ગતિની ઊર્જા શોધવા માટે આપણને દળ અને વેગ એ બેની જરૂર હોય છે અને અહીં તમને દળ અને વેગ આપી દીધેલો છે દળ એમ બરાબર પંદર કિલોગ્રામ અને વેગ વી બરાબર ચાર મીટર પ્રતિ સેકન્ડ તો આપણે આ સમીકરણમાં કિંમતને મૂકી શકીશું જો તમે સમીકરણમાં કિંમત મૂકો અને પછી ગણતરી કરો તો તમને તેનો જવાબ એકસો વીસ મળે મિત્રો હવે આપણે એ પણ જોયું હતું કે ઉર્જા અને કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા માટે કાર્યનો જે એકમ છે એ ઉર્જાનો પણ એકમ આવશે તેથી અહીં ઉર્જાનો એકમ ઝૂલ છે તો વસ્તુની ગતિ ઉર્જા એકસો વીસ ઝૂલ થશે બીજું ઉદાહરણ જોઈએ જો કોઈ કારનું દ્રવ્યમાન પંદરસો કિલોગ્રામ હોય તો તેના વેગને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે મિત્રો મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા હવે અહીં કારનું દ્રવ્યમાન આપેલું છે જે પંદરસો કિલોગ્રામ છે કારનો વેગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરવાનો છે તેનો અર્થ એ થયો કે તમને પ્રારંભિક વેગ આપેલો છે અને અંતિમ વેગ પણ આપેલો છે પરંતુ અહીં વેગનું મૂલ્ય કિલોમીટર પ્રતિ કલાકમાં છે જેને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે જો આપણે વેગને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો પ્રારંભિક વેગ યુ બરાબર પચીસ તૃતીયાંશ મીટર પ્રતિ સેકન્ડ થાય અને અંતિમ વેગ બરાબર પચાસ તૃતીયાંશ મીટર પ્રતિ સેકન્ડ થાય હવે હવે કારની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થશે મિત્રો અહીં આપણે પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા શોધવી પડશે તેનું કારણ એ છે કે અહીં આપણને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલો છે આપણે અગાઉના વેડિયોમાં શીખી ગયા છીએ કે ગતિ ઉર્જા વેગની સાથે બદલાય છે અહીં વેગ બદલાય છે તેથી ગતિ ઉર્જા પણ બદલાય છે તો આપણને પ્રારંભિક ગતિ ઉર્જા મળશે અને અંતિમ ગતિ ઉર્જા મળશે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર પ્રારંભિક વેગ લઈશું તેનો જવાબ આ આવશે અને અંતિમ ગતિ ઉર્જા એટલે અંતિમ વેગ લઈશું જેનો જવાબ આ આવશે હવે થયેલું કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ફરીથી થયેલું કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો અહીં આપણે અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જાને બાદ કરવાની છે જેના બરાબર તમને આટલા ઝૂલ મળે છે એક લાખ છપ્પન હજાર બસો પચાસ જૂલ હવે જો તમારે આ જવાબને કિલો લખવું હોય તો તમે તેને એકસો છપ્પન કિલો પણ લખી શકો આશા છે કે તમને આ ઉદાહરણ સમજાઈ ગયા હશે